સૌ મિત્રો, સ્વજનો, વિચારક્રાંતિ અભિયાનના આપણા સૌ ગ્રુપ મેમ્બરો, આજના મોટિવેશનલ એપિસોડમાં આજે મારે એક વધારાના એપિસોડ વિશે વાત કરવી છે. એનો વિષય છે, મોટાભાગના માણસોની ફરિયાદ છે કે આજની પેઢી આમ તેમ વર્તે છે. મારી પાસે અનેક જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ, એટલે કે આગલી પેઢીના, એટલે કે મોટી ઉંમરની વ્યક્તિઓ પણ મને મળવા આવે, અને એ પણ નાની ઉંમરના, એટલે કે નવી પેઢી માટેની વાતો કરતા હોય, અને એ જ રીતે મને કેટલાક નવી પેઢીના યુવાનો જ્યારે મળવા આવે ત્યારે એ આગળની પેઢી વિશેની પણ કેટલીક વાતો કરે કે ભાઈ આગળની પેઢી છે અમારી વાતને સમજતા નથી. તો એ બંનેને નજીક લાવવા આવશ્યક છે. જો કુટુંબનું વાતાવરણ એકદમ સારું બનાવવા માટે, ઘરનું વાતાવરણ એકદમ સારામાં સારું બનાવવા માટે આગળની પેઢી અને આજની નવી પેઢી એ બંને વચ્ચેનું અંતર ઘટાડવું જરૂરી પડશે. અને એને માટે કેટલાક જે સમસ્યાઓ છે અત્યારે, એ સમસ્યાનો ઉકેલ પણ આના અનુસંધાનમાં આવશે. મારે સૌથી પહેલાં એમ કહેવું છે કે આજની પેઢી અને આગળની પેઢી, ખરેખર મારી દ્રષ્ટિએ કોઈ બહુ મોટો ફેરફાર હોય એ પ્રકારની વાત જ નથી. પણ આગળની પેઢી છે એ લોકોએ, એની આગળની જે પેઢી છે એની સાથે વિશ્વાસ અને લાગણીથી બંધાયેલા હતા. એટલે કે એનો અર્થ એ થયો કે આગળની જે પેઢી છે એની આગળની જે પેઢી છે એ લોકો કોઈ પણ વાત કરે, કોઈ પણ સૂચન કરે, કોઈ પણ કામ સોંપે, ત્યારે આજે આપણે જેને જૂની પેઢી કહી છીએ એ લોકો તરત જ એનો અમલ કરતા, કોઈ પણ પ્રકારનું કારણ પણ પૂછતા નહીં, અને શા માટે એને કહેવામાં આવ્યું છે એવી પણ કોઈ વાત કરતા નહીં. જેને પૂર્ણ વિશ્વાસ હતો, કદાચ આંધળો વિશ્વાસ છે એમ કહી તો પણ ચાલે એ વખતે, અને સાથોસાથ એ લોકો લાગણીથી જોડાયેલા હતા, અને લાગણીને કારણે એ પેઢી, એટલે કે આગળની જૂની પેઢી, એની પહેલાંની પેઢી જે કંઈ ઓર્ડર કરે, જે કંઈ વાત કરે, જે કંઈ સૂચન કરે એને 100% સંપૂર્ણપણે સ્વીકારી લેતા. તો પછી આજની પેઢીમાં ફેર શું પીડ્યો? આજની પેઢી હંમેશા આગળની પેઢી, એટલે કે જેને આપણે જૂની પેઢી કહી છીએ, એની કોઈ પણ વાત છે એ વાતને કરવા માટે તૈયાર જ છે, કે જે કહેશે એ પ્રમાણે, સૂચન પ્રમાણેનો અમલ પણ કરવા માટે તૈયાર છે. પણ એની જે સમજવાની પદ્ધતિ છે જુદી છે. દાખલા તરીકે જૂની પેઢી આજની કોઈ નવી પેઢી એટલે યુવાનોને કોઈ પણ વાત કહેશે, કોઈ પણ કામ આપશે, અથવા તો કોઈ પણ સંજોગોની ભૂમિકાનો સંદર્ભ આપશે, ત્યારે આ નવી પેઢી એ પ્રશ્ન પૂછશે. એ લોકો માત્ર લાગણીથી જોડાયેલા છે એવું નથી, પણ એને જરૂરિયાત છે કે આ કામ આપણને શું કામ સોંપે છે, આ કરવા પાછળનું કારણ શું છે, અને આ કદાચ ન કરવામાં આવે અથવા તો એના મનમાં પ્રશ્ન છે કે જૂની પેઢીના માણસો વધારે સરળ અને વધારે સારા હતા, એટલે અત્યારની આ જે પેઢી છે એ વધારે હોશિયાર અને ચાલાક છે, એટલે કદાચ આજની પેઢી એ જૂની પેઢીને જણાવે કે ભાઈ ખરેખર આજની પેઢી એવી છે કે જે તમે કંઈ વાતો કરો છો એ વાતોને 100% એ લોકો ખરેખર સમજી નહીં શકે. એટલે એને પ્રશ્ન પૂછે કે આ શું કામ કરવું, આ કરવાથી આપણને ફાયદો શું, બીજાને ફાયદો શું, અને જો એને જરૂરિયાત લાગે તો એમાં એને માર્ગદર્શન પણ આવે આગલી પેઢીને કે એને બધા આમ કરીએ તો અત્યારે કામ ઝડપી થશે, સારું થશે ને ઉત્તમ થશે. પણ જૂની પેઢીને એ માન્ય નથી. જૂની પેઢી એમ માને છે કે અમને બરોબર ખબર છે, અમે હોશિયાર છીએ, તમારા કરતાં મોટા છીએ,
આજે દિવાળી જોઈ છે એટલે એ બંને વચ્ચે ધીમે 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 અંતર વધતું જાય છે. આના અનુસંધાનમાં મારે બંને પેઢીના જે વ્યક્તિઓ છે એને વાત કરવી છે. સૌથી પહેલાં જૂની પેઢીની વ્યક્તિને મારે કહેવી છે કે તમે કોઈ પણ પ્રસંગના અનુસંધાનમાં તમે જ્યારે વાતચીત કરો ત્યારે અત્યારની નવી પેઢી તમને કોઈ પણ પ્રશ્નો પૂછે, કોઈ પણ માહિતી માગે, કોઈ પણ વિગતો એ વધારે ચોકસાઈપૂર્વક કરવાનો પ્રયત્ન કરે તો તમે એની સાથે ચોકસાઈપૂર્વક વાત કરો, એને સમજાવો આમ કરવા પાછળનું કારણ તમારું શું છે. બનવા જોગ છે કે એ કદાચ એવી કોઈ માહિતી આપશે તમને કે આપણે નક્કી કરેલું હોય એમાં ફેરફાર પણ કરી શકાય અને અત્યારના સમયમાં ફેરફાર કરવો આવશ્યક પણ હોય, પણ એ જૂની પેઢીને ખબર ન હોય, એ જાણતા ન હોય. આજની આ પેઢી કેવા પ્રકારે વિચારે છે, કેવું કામ કરે છે, એને ગમે છે શું એને ખબર નથી. એટલે ખરેખર મારે જૂની પેઢીના તમામ વ્યક્તિઓ એને મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે જ્યારે નવી પેઢી સાથે કોઈ ને કોઈ પ્રકારની તમે ચર્ચા કરતા હો, એને કામ સોંપતા હો, એને જવાબદારી સોંપતા હો, ત્યારે તમે એની સાથે ચર્ચા કરો, એ પ્રશ્નો જે પૂછે એ પ્રશ્નોના જવાબ પણ આપો અને એ પણ નિખાલસ સાથે આપો. તમારે જવાબ આપવા પડે છે એમ નહીં, તમે બહુ મોટા છો એટલે તમને એ પ્રશ્નો ન પૂછી શકે એવી વાત નહીં, પણ તમે એને નિખાલસતાથી એમ કહો કે અમારે આ પ્રકારનું કામ તમને સોંપવાનું છે, તમારે કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, સામેથી જો. અને એ જરૂરિયાત આજની પેઢી છે એને ખરેખર જરૂરી છે, એ વાત ચોક્કસ છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ ફેક્ટરીમાં, કોઈ કંપનીની અંદર કોઈ એક બોસ છે, કોઈ મેનેજિંગ ડિરેક્ટર છે, નીચે કામ કરતા માણસો છે. મેનેજિંગ ડિરેક્ટર કે બોસ એને એમ કહે કે તમે આમ કરી નાખો, તમે આમ કરો, તો એ જે એની નીચેના કામ કરનારા જે માણસો છે તરત જ સ્વીકારતા નથી. એ તરત જ પ્રશ્ન પૂછે છે કે આમ કરવા પાછળનું કારણ શું છે, આમ કરીએ તો ચાલે કે નહીં, આ આપણને વધારે અનુકૂળ પડશે, આ રીતે કરીએ તો કેમ, એવું એ પ્રશ્નો પૂછે. અને એ પ્રશ્નોનો જવાબ આજના એ જે પેઢીના મુખ્ય અધિકારીઓ હોય, એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર હોય કે બોસ હોય, એને સમજવું જોઈએ. અત્યારની બહુ મોટી મોટી કંપનીઓ જેના જે મેનેજિંગ ડિરેક્ટરો અથવા તો મેનેજરો, એ લોકો આજે પોતાની નીચેના માણસોની સાથે મિટિંગ કરે છે, એની સાથે વાત કરે છે કે આપણે હવે નવો પ્રોજેક્ટ આ પ્રકારે જવાનો છે, કરવાનો છે, આ પ્રકારના જુદા જુદા આપણે 4-5 વિભાગ પાડવાના છે, અમુક વિભાગ આને કામ આપશો, અમુક વિભાગ આને કામ આપવામાં આવશે, તમારે કંઈ કહેવું છે, આમાં આપણે કઈ રીતે આગળ વધી શકાય. તો એ કંપની હંમેશા સારો પ્રોફિટ કરશે અને કંપનીને કોઈ તકલીફ નહીં પડે. પણ તમે ઓર્ડર જ દઈ દો નીચેના માણસોને, કામ કરી નાખો, આમ કરી નાખો, તો કોઈ પણ સંજોગોમાં આ કંપની અત્યારે ચાલી શકે નહીં. બધાને એમ થાય કે આવું શું કામ, પહેલાં ચાલતું હતું ને હવે શું કામ નહીં, તો એમાં એવું છે કે આજની પેઢી છે એ વિજ્ઞાનના અનુસંધાનમાં અને ટેકનોલોજીના અનુસંધાનમાં એનું માઇન્ડ છે. એટલે કે કોઈ પણ બાબત છે એની સત્ય બાબત શું છે એને જાણવા માટેની પૂછપરછ કરે, અને પૂછપરછ કરે તો આપણને વાંધો શું છે, અને એ રીતે એમનો જવાબ પણ નિખાલસતાથી પછી આગલી પેઢીએ આપવો પડે. અને જો એ આપશે તો એ બંને વચ્ચેનું અંતર પણ ઘટશે, વાત એકની એક હશે, પણ માત્ર સુધારાના અનુસંધાનમાં વધારે સારી ભૂમિકા ગોઠવાશે. તમે જોઈ શકશો કે આપણે આગળ જઈએ, આજની પેઢી કહેશે કે મારે જ કરવાનું છે, તેની માહિતી આપો. આજની પેઢી એમ કહેશે હું કરીશ, અને 100% જૂની પેઢી કહેશે એમ પણ કરશે, પણ એમાં થોડોક સુધારો કરીને કરશે. અને થોડોક સુધારો કરીને જો કરે તો મને એમ લાગે છે કે જૂની પેઢી એ એટલી વાતને જતી કરવાનો જો પ્રયત્ન કરે તો ઘરમાં પિતા અને પુત્ર વચ્ચેનું અંતર, કે કદાચ કોઈ ફેક્ટરીની અંદર, વ્યવસાયની અંદર મેનેજમેન્ટ અને કદાચ કામ કરતા માણસો વચ્ચેનું અંતર,
અથવા તો સમાજની બે પેઢી વચ્ચેના અંતરની અંદર નજીકતા આવશે, અંતર ઘટશે, અને અંતર ઘટશે એટલે જે જગ્યા ઉપરની વાત છે ત્યાં ખૂબ શાંતિ આગળ આવશે. આ ધારો કે આપણે વિચાર કરી કે આગળની પેઢી કોઈ વડી અમુક કાર્ય કરવા માટે એ આજની પેઢીને કહે, એટલે એની માન્યતા એ છે કે અમે કંઈ છીએ સાચું છે. હું ફરી વાર કહું છું, જ્યારે આજની પેઢી એમ કહેશે કે તમે કયો છો એ ખરું જ હશે, પણ વધારે ચોકસાઈ કરવી જરૂરી છે. હવેનો સમય બહુ બદલી ગયો છે એટલે એ સામે પ્રશ્નો પૂછશે, અને પ્રશ્ન પૂછશે એટલે જૂની પેઢીના મનમાં એમ થશે કે એને કરવું નથી, એ કરવા માગતા નથી, એ સાવ આળસુ થઈ ગયા. હકીકતમાં એવું નથી, એ ચોકસાઈ કરવા માગે છે, અને જો ચોકસાઈ કરવા માગતા હોય તો જૂની પેઢીએ એને ચોકસાઈ કરવા દેવી જોઈએ. આ વાત અગત્યની છે. ધારો કે હું તમને વાત કરું કે આગળની પેઢીની, અને એનો કોઈ વડીલ હોય, એ વડીલ એટલે કે આ પેઢી હતી એની એની પહેલાંની પેઢી એના વડીલી કહેવાય, તો એ એને એમ કહે કે આજે મારા પાંચ મિત્રો જમવા આવવાના છે, તો ઘરમાં એને કોઈ પૂછે પણ નહીં, કોઈ કહે પણ નહીં કે ખરેખર પાંચ જણો શું કામ આવવાના છે, કોણ આવવાના છે, શું કરવા આવવાના છે, આપણે આથી ફાયદો શું, એ પૂછશે જ નહીં, તરત જ સ્વીકારી લેશે. જૂની પેઢીની વાત કરું, પણ જો આજની પેઢીના વડીલો જો અત્યારની જે નવી પેઢી છે અને એ નવી પેઢીની ઘરમાં કોઈ દીકરા કે દીકરીને કે દીકરાની વહુને એમ કહેશે કે પાંચ મિત્રો જમવા આવવાના છે, એટલે તરત જ પૂછશે કે કોણ આવવાના છે, એને આપણે જમવા કેવું આવશ્યક છે, જરૂરી છે, શું બનાવશું, એને માટે અમારે શું તૈયારી કરવી, ઘણી બધી બાબતો પૂછશે, ચોખવટ કરશે, અને પછી એ પ્રશ્નાવલી પૂરી થયા પછી જમવાનું તો બનાવશે, 100% બનાવશે, ના નહીં પાડે, પણ એ જવાબ માગ્યા પછી કરશે. મારો અંગત મત છે કે આજની પેઢી કોઈ પણ પ્રશ્નાવલી કરે તો ચોક્કસ તેને સમજ પડે તેવો જવાબ અને ઉકેલ જૂની પેઢીએ આપવો જોઈએ, એટલે બે વચ્ચેના અંતરમાં બહુ મોટો ઘટાડો થશે. એટલે કે મારો આખરી ખ્યાલ એ છે કે આજની પેઢીના દીકરા દીકરી અથવા તો યુવાન સભ્ય એના કેટલાક સમસ્યાઓ હોય છે, કેટલાક એના પ્રોબ્લેમ હોય છે. જૂની પેઢી છે એટલે એના માતા પિતા કે એના દાદા એ લોકોને આ પેઢી સાથે પણ કેટલાક પ્રશ્નો હોય છે, પોતાના અંગત પ્રશ્નો એટલે લગ્ન જીવનના પ્રશ્નો, ભણવાના પ્રશ્નો, વ્યવસાયના પ્રશ્નો, અને એની અંદર માત્ર ને માત્ર જૂની પેઢી ઓર્ડર કરે એ વાત કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. આગળની પેઢી અને આ યુવા પેઢી વચ્ચે એવું નિખાલસ વાતાવરણ ઊભું કરો કે એના કોઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો આપણી સામે રજૂ કરી શકે, અને એ ચર્ચાને અંતે આખરે જો નિર્ણય લેવામાં આવે તો ઘરનું વાતાવરણ સારું રહેશે, જે સંતાનો છે એ ઘરમાંથી ભાગી નહીં જાય, યુવાનો છે કોઈ બેન કોઈ છોકરી કે દીકરી કે દીકરો પોતાની મેળે લગ્ન કે એવું નહીં કરી લે, આ બધા પ્રશ્નોનો એક જ ઉકેલ છે કે બંને પેઢી વધારે નજીકમાં આવે અને એ રીતે કામ થાય. ફરી એકવાર બંને પેઢી નજીકમાં આવો એવી મારી લાગણી હું રજૂ કરું છું. સૌને ધન્યવાદ.